नमस्कार, मंतव्य न्यूज साथे हूँ छू देवल। आगराना ब्रह्माकुमारी आश्रम में एकता अने शिखा नामनी बे सगी बहनोए आत्महत्या करी लीधी छे। बन्नेना मृतदेह वच्चे 4-5 फूटनुं अंतर छे। बन्ने बहनोमां एके 3 पानानी सुसाइड नोट लखी छे, ज्यारे बीजी बहने 1 पानानी सुसाइड नोट लखी छे। बहनोने सीएम योगीने संबोधित करेली सुसाइड नोटमां लख्युं छे के जवाबदारोने आशाराम बापूनी जेम आजीवन कैदनी सजा थवी जोईए। ત્યારે શું છે સમગ્ર મામલો અને આ લખવા પાછળનું શું કારણ જવાબદાર હોઈ શકે તે મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચાની અંદર અંબાલાલ ચૌહાણ જોડાય છે, જેઓ નિવૃત્ત આઈપીએસ છે। મુકેશભાઈ ઓઝા જોડાય છે, જેઓ વિશ્લેષક છે। નાઝીર અજમેરી જોડાય છે, જેઓ એડવોકેટ છે હાઈકોર્ટની અંદર। અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાય છે। सर, सौ प्रथम आपनी पासे आवा मांगीश। ब्रह्माकुमारी ना आगरा आश्रम में बे बहनों गले फांसो खाने आत्महत्या करी छे, शू कहशो? देवल, ब्रह्माकुमारी एक बहुज मोटी अने एक उत्तम कक्षा ना कामगिरी करती धार्मिक संस्था छे। एनी इमेज लोकोना मन में घणी सारी छे, परंतु अन्य धार्मिक संस्थाओं में अवारनवार जे विवादास्पद घटनाओं बनती रहे छे, एनाथी आ आश्रम पण बाकात नथी। ઘણી વખત ઘણી બધી બાબતો બહાર આવતી હોય છે કે જેના પગલે વિવાદ થતો હોય છે। હવે આગ્રાની અંદર જે બે બહેનોએ, એકતા અને શિખા નામની બે બહેનોએ જે આત્મહત્યા કરી ગળા ફાંસો ખાઈને, હવે એના કારણે આખો જે અત્યારે બ્રહ્માકુમારીનો જે પંથ છે એ વિવાદમાં આવ્યો છે। અને એમણે જે સુસાઇડ નોટમાં જે કાંઈ લખ્યું છે એના પગલે પણ ઘણો મોટો વિવાદ ઊભો થયો છે। હવે આ બંને બહેનોએ દીક્ષા લીધેલી હતી અને એમના પૈસાથી આશ્રમ બન્યો છે, પેલા યજ્ઞના પૈસાથી નથી બન્યો એવું એમનું કહેવું છે। એટલે આ આખી જે વાત છે એ પૈસાની લેતી દેતી અને કદાચ સ્ત્રી પુરુષના સંબંધો પણ આમાં પાયામાં છે। કારણ કે એમણે એ જે વાત કરી છે કે આશારામને જેમ આજીવન કેદની સજા પડી એવી આ લોકોને પડવી જોઈએ, એનો અર્થ એ થયો કે એમનું કોઈ શારીરિક શોષણ થયું હોવું જોઈએ, જે સુસાઇડ નોટમાં સ્પષ્ટ નથી લખ્યું પરંતુ આડકતરી રીતે એમણે લખ્યું છે। હવે એમણે જે સુસાઇડ નોટ લખી છે એમાં 4 વ્યક્તિના નામ લખ્યા છે। એક તો મુંડન કરીને છે, એના માસા છે, અને બીજો એક નીરજ નામની વ્યક્તિનો ઉલ્લેખ છે જે એમનો સંબંધી છે। હવે આમાં કેન્દ્ર સ્થાનમાં નીરજ છે। એમનું કહેવું એવું છે કે નીરજને અમે 25 લાખ રૂપિયા આપ્યા હતા જે આશ્રમ બનાવવા માટે, આશ્રમ બનાવવા માટે અલગ રકમ આપી હશે, અને આમાંથી તેણે એનો ફ્લેટ લીધો છે એવું કહે છે એ, અને કે અમારા પૈસે આશ્રમ બન્યો છે। અને આ નીરજ છે બહાર એવું કહેતો પડતો હતો કે આશ્રમનો જે સેન્ટર છે એ મારા પૈસામાંથી બન્યું છે। હવે આ બે બહેનોનું જે સુસાઇડ નોટ છે ને એના કેટલાક સેન્ટર પોઈન્ટ આપણે જો વિચારીએ ને તો એણે પહેલાં તો એવું કહ્યું છે કે આ નીરજ છે એ આબુની અંદર કોઈ મોડર્ન કંપનીમાં નોકરી કરે છે, એટલે આ કોઈ સાધુ કે સંન્યાસી નથી, આ નોકરિયાત છે। તેણે અમને બહેનોને ભરોસો આપ્યો હતો કે જગનેરમાં સેન્ટર બન્યા બાદ એ અમારી સાથે રહેશે। એટલે એને નીરજ સાથે શા માટે આ બંને બહેનોને રહેવું છે એ એક સવાલ ઊભો થાય છે। કેમ કે એ લોકોના કોઈ એવા સંબંધો હોવા જોઈએ કે એવું આકર્ષણ હોવું જોઈએ કે જે નીરજ એમની સાથે રહે એવું ઈચ્છે છે। અમે 1 વર્ષથી રોતા રહ્યા એને સાથે રાખવા માટે, રોતા રહ્યા આ બહુ જ પિન પોઈન્ટ થાય એવા શબ્દો છે કે રોતા રહ્યા પણ તેણે કશું ના સાંભળ્યું। તેનો સંબંધ મોતી ઝીલની પૂનમ સાથે છે, એટલે જો આનો આપણે આપણી સાથે બે અનુભવી લોકો જોડાયા છે, નાજીરભાઈ છે હાઈકોર્ટના એડવોકેટ છે અને અંબાલાલભાઈ નિવૃત્ત આઈપીએસ છે, તો મને આ શબ્દોમાં સીધે સીધો લવ ટ્રાયંગલ દેખાય છે। અને લવ ટ્રાયંગલની વિચિત્રતા એ છે કે બે બહેનો એકને કઈ રીતે સાથે સંબંધ રાખતી હશે કે એ અમારી સાથે રહે માટે અમારી શબ્દ વાપર્યો છે, મારી કે તારી સાથે નહીં, અમારી સાથે રહે માટે અમે રડતા રહ્યા હતા। હવે નીરજ સાથે અમારે 15 વર્ષથી સંબંધ છે, અને આ બાકીના જે 4 વ્યક્તિઓના જે નામ લખ્યો છે જે એના માસા છે, પછી આ પૂનમ છે, પૂનમના પપ્પા છે કે નીરજના પપ્પા છે, એ કોઈ કહીને એને 4 નામો છે, અને 4 નામોને સખત સજા થાય
એવી એમણે સુસાઇડ નોટની અંદર માગણી છે એમણે મુખ્યમંત્રી શ્રી યોગીને સંબોધીને લખ્યું છે કે અમને આશારામની જેમ આજીવન કેદ કરાવ્યું છે. એમના ભાઈઓને સંબોધીને લખ્યું છે કે આ માટે જે કાંઈ ખર્ચ કરવો પડે કોર્ટનો એ ખર્ચ કરજો પણ એમને સજા કરાવજો. હવે આખું જે વાત છે ને એ પૈસા અને સ્ત્રી પુરુષના સંબંધોમાં આવીને અટકી જતી એવું મને લાગે છે. આ મારો વ્યક્તિગત મત છે. જ્યારે માણસે કામ ક્રોધ મદ લોભ મોહ દ્વેષ આ જે માણસ જાતના છે ને છ રીપુ, રીપુ એટલે દુશ્મન, માણસ જાતના છે જે છ દુશ્મન છે એ દુશ્મન ઉપર જ્યારે તમે કાબૂ લો ત્યારે તમે દીક્ષા ગ્રહણ કરી શકો, ત્યારે તમે સંન્યાસ લઈ શકો. જો તમે રાગ દ્વેષ કામ ક્રોધ મદ લોભ મોહમાંથી બહાર નથી નીકળ્યા તો દીક્ષા લેવાનો અર્થ શું? એ કહે છે કે અમે આટલા વર્ષ પહેલા દીક્ષા લીધી છે, કોઈમાં 8 વર્ષ છે ને કોઈમાં 15 વર્ષ કહે છે. હવે જો આ દીક્ષા લીધેલી છે તો દીક્ષા લેતા પહેલા તમારું મન સાફ થઈ જવું જોઈએ, હું માનુસ ત્યાં સુધી નથી થયું. અને આવી જ્યારે ઘટનાઓ બને છે કે તમારું મન સાફ ના થયું હોય અને તમે દીક્ષા લીધી હોય તો પછી એનો બીજો ત્રીજા ઘણા બધા અર્થ નીકળી શકે કે આ સેન્ટર થાય ને સેન્ટરમાં પેલો નીરજ છે અમારી સાથે રહેવા આવી જાય એટલે કોઈને વહેમ ના પડે એવું પણ એ લોકોએ વિચારેલું હશે અને એના માટે થઈને પણ પૈસા આપ્યા હશે. એટલે આખું એ જે દીક્ષા લેવાની જે વાત છે ને એ બાબત પણ આંચકાજનક લાગે છે કે તમારે જ્યારે દીક્ષા લેવી હોય ત્યારે તમારે સમગ્ર જે વસ્તુઓ જે તમને આકર્ષતી હોય એનો ત્યાગ કરવાનો હોય છે, જે આમાં નથી થયો. ચોક્કસ સર. અંબાલાલભાઈ તમારી પાસે આવવા માંગે છે. આત્મહત્યા કરનારની સુસાઇડ નોટ ઘણું બધું કહી જાય છે અને એમાં પણ ખાસ કરીને એમને આશારામ જેવી જ સજા પરેશાન કરનારને થવી જોઈએ તે વસ્તુનો ખાસ ઉલ્લેખ કર્યો છે. શું કહેશો અને આનો અર્થ શું થાય? પ્રફુલ્લભાઈએ જે તારણ કાઢ્યું છે એ મને લાગે છે બિલકુલ બરાબર છે. કારણ કે આશારામને શા માટે સજા થઈ? એ યુવતીઓના યૌન શોષણ કરતા હતા અને એ ને એનો સન બંને પોતપોતાની રીતે અને એક જ સ્થળે, એટલે એના કારણે એમને સજા થઈ છે એ જગ જાહેર છે. અને એ તો એના ડિસિશન પણ આવી ગયા છે એટલે આપણે એની વાત કરવામાં પણ કંઈ વાંધો નથી. એટલે અમને પણ જે લખ્યું છે કે આશારામની જેમ, એટલે એના ઉપરથી એમ લાગે છે કે એ આશારામ જેવું એમ એ એમની ત્યાં આવતી યુવતીઓ સાથે જે કરતા હતા જે રીતે યૌન શોષણ શરીર શોષણ, એ જ રીતે અહીંયા પણ આ એકતા અને એની બહેન જેનું જે નામ આપ્યું જે નામ છે શિખા, હા એ શિખા, એટલે એને એમની સાથે પણ એ પ્રકારનું થતું હશે, એ એક વાત છે. અને બીજી વાત એ પણ છે કે આપણો સમાજ અને જે છે એ એક વાત સ્વીકારી શકતો નથી કે જેવી રીતે આપણને માણસને ભૂખ લાગે છે, તરસ લાગે છે, ઠંડી વાય છે, તડકો લાગે છે, ગરમી લાગે છે, એ જ રીતે સેક્સ એ પણ શરીરની એક જરૂરિયાત છે. અમુક ઉંમર પછી છોકરી કે છોકરો 14-15-16 વર્ષનો થાય એટલે એ પણ એમની જરૂરિયાત બને છે, એ એક વાત છે. પછી બીજી વાત એ છે કે કોઈ એમ કહે કે ભાઈ 70-75 વર્ષ પછી કે 80 વર્ષ પછી ઇવન માણસ એટલે પુરુષ ખાસ કરીને અને કદાચ સ્ત્રીઓનું પણ જે રીતે મારા ઘણી વખતે ધ્યાનમાં આવ્યું છે એમને પણ એની એક કોઈ કોઈ વખતે એની જરૂરિયાત એને એ લાગે છે ને એના કારણે એ કોઈ કોઈ વખતે આડા અવળા પગલાં લે છે ને એમાં ફસાઈ જાય છે અને એ ફસાઈ જાય છે એટલે એમાંથી ઘણા બધા જે કાયદાઓનું ભંગ થાય છે એ તો ઠીક છે પણ જોર જુલમ અને સમાજને સ્વીકારી ન શકાય, સમાજ જનરલી ન સ્વીકારે એ પ્રકારના બનાવો બનતા હોય છે. અને બ્રહ્માકુમારીના લગતા પણ કેસો અવારનવાર આ રીતે પેપરમાં આવતા હોય છે એટલે મારું પણ એવું જ માનવું છે. અંબાલાલભાઈ એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે આવા સુસાઇડના બનાવો બને છે પરંતુ દબાવી દેવામાં આવે છે અને અમારી સાથે સતત અનૈતિક થતું રહ્યું છે, એવો શબ્દ તો વાપર્યો જ છે. હા યસ યસ, એટલે એનો અર્થ એ જ, એનો અર્થ એ જ થાય છે કે એમનું આ રીતે જાતનું શારીરિક શોષણ થતું હશે, એક વાત છે. અને બીજી વાત એમાં પણ એમને ક્યાંક કોઈ પણ પ્રકારે એકબીજા સાથે વાંધા જે એમને પડ્યા છે ને જે ત્રીજી યુવતીનું પણ એનું એમાં નામ પૂનમ એનું પણ એમાં નામ એમણે લખ્યું છે એટલે એ ઉપરથી એમ લાગે છે કે આ એક
સેક્સ રેકેટ અત્યારે આપણને જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે એક એને મિની સેક્સ રેકેટ આપણે કહીએ, પણ એ સેક્સ રેકેટ તો છે જ, એ હકીકત છે. અને સાથે સાથે પૈસાની લેતી દેતીનો પણ સવાલ છે જ કે ભાઈ પેલો માણસ 25 લાખ લઈ ગયો ના તે. અમદાવાદમાં જ એક વખતે એક એવું બનેલું કે એક મારો મિત્ર, ખાસ મિત્ર છે, અને એનો બીજો એનો એને એ પોતાના મિત્રની વાત કરતો હતો કે ભાઈ તમે બ્રહ્મકુમારીમાં જાઓ છો, તમને સારું અત્યારે આ કામ ક્રોધ એને બધાથી મુક્ત થઈ ગયા, જે પ્રફુલભાઈએ કહ્યું એમ. એટલે પછી પેલા એ બંને મિત્ર હતા, ગાઢ મિત્ર હતા. એને કહ્યું કે હું એના માટે નહીં જતો, હું તો કે આ ત્યાં સ્ત્રીઓ આવે છે માટે હું સેક્સ માટે જુદી જુદી સ્ત્રીઓ સાથે સહવાસ મળે એટલા માટે હું જઉં છું. એટલે ફ્રેન્કલી એટલે મારા મિત્રે પણ જે કહ્યું છે એ માનવા લાયક હતું. એટલે આ જે પ્રકારનું જે છે, તમે આપણે બહારથી સમાજ માટે આપણે એક દંભ બતાવીએ અને અને અંદરથી આપણે આપણી ઈચ્છાઓને કાબૂમાં ન રાખી શકીએ, જે રીતે કામ ક્રોધ મદ લોભ મોહ એને કાબૂમાં ન રાખીએ, એટલે એમાંથી આવી વિસંગતતાઓ સર્જાતી હોય છે અને એમાં માનવ જીવન પણ એમાં એ રીતે ઉમાઈ જતા હોય છે. અને એ એક હકીકત છે, જ્યારે સમબડી ફીલ્સ હેલ્પલેસનેસ, કોઈ પોતાને નિસહાય અનુભવે, પછી એ છેલ્લે આપઘાતના શરણે જતા હોય છે. એટલે એ પોલીસ ઓફિસર તરીકેનો પણ મારો અનુભવ છે અને બીંગ એન એડવોકેટ પણ મારો એ અનુભવ છે. એટલે આ પ્રકારનું છે ને, સમાજે આ બાબતે વિચારવું જોઈએ. ચોક્કસથી ચોક્કસથી જી. અને અને સરકારે પણ વિચારવું જોઈએ. ચોક્કસથી. નાઝરભાઈ તમારી પાસે આવવા માંગીશ. કાયદાની દ્રષ્ટિએ શું સુસાઇડ નોટનું કેટલું મહત્વ હોય છે, અને સાથે જ તમને જે પ્રકારનો અનુભવ છે, લાંબા સમયથી તમે હાઈકોર્ટ સાથે જોડાયેલા છો, તો તમે શું કહેશો? નલબેન, હું સૌથી પહેલા તો વાત કરીશ કે દુનિયામાં ના કેટલા, અમદાવાદમાં, ગુજરાતમાં, ભારતમાં કે દુનિયામાં, દુનિયાની અંદર ઝઘડાના, મૃત્યુના, દરેકના મહત્વના 3 કારણો છે. જેર, જમીન અને જોરું. આ જે સુસાઇડ નોટ જે લખેલી છે એના પરથી દરેક ઠેકાણે કહેલાય. પેલી બેને એવું કહ્યું કે મારા પિતા, એકતા એવું કહ્યું કે મારા પિતા મને પ્લોટ ગિફ્ટમાં આપ્યો હતો, એ મેં પ્લોટ વેચી નાખ્યો હતો 7-8 લાખ રૂપિયામાં, અને એની અંદરથી મેં બાકીના બીજા પૈસા યજ્ઞમાંથી એમાં લઈને 15 લાખ રૂપિયા લઈને મેં એનો જમીન લીધેલી. જમીનની અંદર મેં આશ્રમ શરૂ કર્યો હતો. એની અંદર એમના વિજયભાઈ હતા, નિર્જયભાઈ હતા, ગુડ્ડન હતા, જે બધા હતા એની અંદર વહીવટ કરતા. આ બંને બહેનો આજે આશ્રમમાં એમણે જે સુસાઇડ કર્યું, એમની માત્ર 13 કિલોમીટર દૂર એમનું ઘર હતું. જે દિવસે આ બનાવ બન્યો, સાંજે લગભગ 1:30 થી 1:15 કલાક સુધી તેમના ભાઈ અને એમની માતા પિતાની લોકો સાથે એમણે વાતચીતો કરેલી હતી. ત્યારબાદ 11:05 મતલબ આ બેને જે સુસાઇડ કર્યા, બંને બહેનોએ, એમના બ્રધર છે સોનવીર, એમને એમણે મેસેજ કર્યો હતો, પણ અનફોર્ચ્યુનેટલી એમને એવું કહ્યું કે ભાઈ મેં કોઈ મેસેજ જોયા નહોતા, પરંતુ આશ્રમમાંથી કોઈ બહેનનો મારી પર ફોન આવ્યો કે ભાઈ આવું બનાવ બન્યું, તમે તાત્કાલિક દોડીને આવો. હું ત્યાં તાત્કાલિક ગયો. ત્યાં પછી દોડીને જ્યારે જોયું તો બંને મારી બંને બહેનોએ સુસાઇડ કરી હતી, સુસાઇડ નોટ ત્યાં બાજુ પડેલી હતી. હવે તમે કેમ કહ્યું કે સુસાઇડ નોટનું શું મહત્વ છે? ચોક્કસ બેન, સુસાઇડ નોટનું મહત્વ છે જ, કે એની અંદર સૌથી પહેલાં તો જે એ બહેનો અગાઉ જે પત્ર લખ્યા છે, લેટર કે લખાણ કર્યું છે, એના પત્ર સાથે તો પહેલાં હેન્ડ રાઇટિંગ એના મળાવશે. પ્રાયમા ફેસે તો 300-600 નો કેસ બને છે. આઈપીસી અંબાલાલ સાહેબ જે પ્રમાણે જાણે છે, પ્રમાણે સુસાઇડ નોટથી કેસ વધુ મજબૂત. પણ એને ખરેખર બંનેનો હેન્ડ રાઇટિંગ હતા કે કેમ, એ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને મોકલે ત્યારે એને પરથી ખબર પડશે ભાઈ પ્રાયમા ફેસે કેસ થયો છે કે નહીં. એના ત્યારબાદ પોલીસ બીજા એંગલે, દરેક એંગલથી તપાસ કરશે કે ભાઈ આ સુસાઇડ નોટ ક્યારે લખાઈ હતી, કઈ તારીખે લખાઈ હતી, એને હેન્ડ રાઇટિંગ એફએસએલમાં મોકલ્યો તો કેટલા સમય પહેલાં લખી હતી, એનો પણ ખ્યાલ પડી જતો હોય છે. અને એની અંદર જે બહેનોએ જે 4 વ્યક્તિઓના નામ આપ્યા છે, એની અંદર એક બેન છે પૂનમબેન કિંજન, બીજા 3 જે એમને ભાઈ બનાવેલા હતા અને એ રીતની મતલબ જે વહીવટ કરતા, એની અનુસંધાનની અંદર એમણે જણાવેલું છે. અને ત્યારબાદ એ લોકો એમ પણ જ્યાં કે છેલ્લા 1 વર્ષથી અમે લોકો રડતા હતા. હવે એની અંદર એમનું જે જ્યારે 13 કિલોમીટર દૂર એમનું ઘર હોય, એમનો બ્રધર ગમે ત્યારે અવર જવર કરી શકતો હોય, તો તેમ છતાં પણ આ જો સુસાઇડ કર્યો તો કેમ કરો? ખરેખર તો બહુ રહસ્યની વાત છે. જ્યારે ફેરલી ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે ખબર પડશે કે ભાઈ આ જરનું કારણ હતું, જરૂરનું કારણ હતું, જમીનનું કારણ હતું, કે લવ ટ્રાયંગલ હતો કે ભાઈ બીજું જ કોઈ રીઝન હતું. અત્યારે હાલ હું એમ કહું છું કે ભાઈ આ કેવું વહેલું કહેવાશે કે ભાઈ લવ ટ્રાયંગલ કે બીજા કોઈ સેક્સ રેકેટ કે એના હિસાબે કદાચ આ બનાવ બન્યો, હું ચોક્કસપણે એકદમ ના કહી શકા. પણ જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશનની અંદર, ફેર ઇન્વેસ્ટિગેશનની અંદર જે વિગત બહાર ના આવે ત્યાં સુધી ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં બેન. ચોક્કસથી નાઝીરભાઈ. મુકેશભાઈ તમારી પાસે આ માંગીશ. ધર્મ સંસ્થાઓમાં નાણાં અને જાતિના કારણે આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને વારંવાર આવી વસ્તુ પણ સામે આવતી હોય છે, તે અંગે શું કહેશો? માત્ર મિલકતના નામે આત્મહત્યા કોઈ ન કરે, અને નારી શક્તિની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર જ્યારે આત્મહત્યા કરવાનું પગલું વિચારે ત્યારે તેની પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે.
વાત કરીએ આપણે બ્રહ્માકુમાર આશ્રમની, તો આ જે ઘટના છે સામાજિક સમરસતાની અને ભારતીય કલ્ચરલ ની જે વૈવિધ્યતા છે તેના પર એક કુઠારાઘાત સમાન આ ઘટના છે. જે સંસ્થા છે બ્રહ્માકુમારી સંસ્થા એક વિસ્તારવાદી નીતિ ધરાવતી સંસ્થા છે. જે સંસ્થાની અંદર લાખો કરોડો રૂપિયા થઈ જાય ત્યાં લોભ લાલચ મોહ ની જે ત્યાગ કરવાની વાતો કરે છે, ત્યારે આજથી તમે 50 વર્ષ પહેલાનું માઉન્ટ આબુ પર એક નાની જગ્યા લઈ અને આશ્રમ બનાવ્યો બ્રહ્માકુમારીએ, અને આજે લગભગ એમ કહેવાય છે કે માઉન્ટ આબુની 30% જમીન બ્રહ્માકુમારી પાસે છે અને એ પર્યટન સ્થળ બનાવી દીધું છે અને ત્યાં આધ્યાત્મિક શીખવાડવામાં આવે છે. મારે એ વાત કરવી છે બેન કે આપણા વેદ શાસ્ત્ર ધર્મની અંદર ક્યાંય પણ ધર્મ સંપ્રદાય પોતાનો અલગ ઝંડો અને અલગ વિચારધારા કરી અને પોતાનો મત મૂકવાની જે સંપ્રદાયની જે વાતો છે એ સંપ્રદાયની વાતો વિશે ચોક્કસ પ્રજાએ અત્યારની જે યુવા પેઢી છે એને વિચારવું પડશે. ગ્રહસ્થ આશ્રમ એટલે ખૂબ જ કઠોર આશ્રમ કહેવામાં આવે છે. રામાયણની અંદર ભગવાન શ્રી રામે પણ આનો ઉલ્લેખ કર્યો છે કે જયારે ગ્રહસ્થ આશ્રમ જીવવું એ કોઈ સામાન્ય ઘટના નથી હોતી, પરંતુ જયારે તમે દુનિયાથી કંટાળીને માત્ર આધ્યાત્મિકતાના નામે જે રજનીશની ફિલોસોફી તત્વજ્ઞાનની સેમ જ આ બ્રહ્માકુમારીજીનું તત્વજ્ઞાનની વાત ઘણું બધું કહી જતી હોય છે. ન માત્ર બ્રહ્માકુમારી કેમ, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આપણે બળાત્કારના મિલકતના ઝઘડાઓ ખૂન ખરાબા જોયા છે. જયારે સંસ્થા પાસે પૈસા વધુ ટ્રાયંગલ ની આપણે વાત કરીએ તો એમાં એનું ગુજરાતી ત્રિકોણ થાય છે, એટલે એમાં 3 ખૂણા હોય છે, મતલબ 3 વ્યક્તિ હોય છે. આમાં એમ કે ઘણી બધી બહેનો સંડોવાયેલી છે. ઇટ ઇઝ કોલ્ડ રેકેટ, ઇટ ઇઝ કોલ્ડ સેક્સ રેકેટ, વોટ એવર યુ ટર્મ ઇટ, તમે એને ગમે તે રીતે કહો. અને હમણાં જે અગાઉના પ્રવક્તાએ કહ્યું અને મારું પોતાનું પણ એવું માનવું છે કે અમુક લોકો એક અથવા બીજાવાને લોકોને એકઠા કરે છે, એમાં ખાસ કરીને પ્રજા જનતા ત્યાં જ ભેગી થાય છે કે જ્યાં ભજન, એટલે એમ કે ભાઈ ચાલો ભગવાનનું નામ લઈએ, અહીંયા સામૂહિક કંઈ આપણે પ્રાર્થના કરવાની છે કે સામૂહિક યજ્ઞ કરવાનો છે, કથા બીજા. હા, અને એ અને દરેક ધર્મમાં એ હોય છે, ખાલી હિન્દુ ધર્મમાં કે બ્રહ્માકુમારી સમાજમાં છે એવું નથી. સ્વામિનારાયણનો પણ દાખલો આપ્યો, અને એમાં તો આપણે સ્વામિનારાયણમાં તો આપણે હોમોસેક્સ્યુઅલિટી, જેને સજાતીય સેક્સ કે સજાતીય વાસના સંતોષવી જે રીતે આપણે એનું ટ્રાન્સલેશન કરીએ, તો એ પણ એના દાખલા પણ આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી માણસોનો પોતાનો એને જે કરવું છે તે ચોક્કસ, અને એ કયા એના ઉપર કયો આંચળ ઓઢે છે તે, એક ચહેરે પે બહોત ચહેરે લગા લેતે હૈ લોગ, એવી એક જાતની એક મને લાગે છે હિન્દી પિક્ચરની કોઈ પંક્તિ પણ છે. એટલે હા, એટલે પોતે સાધુ બની જાય પણ એનામાં લાભ જે લોભ છે, કામ છે, ક્રોધ છે. મેં પોતે જૂનાગઢમાંથી સાધુ અને છોકરાઓ સાથે કુકર્મ કરતા મેં પોતે પકડેલા છે અને એમને મારી મારીને તગડી મૂકેલા છે. એટલે આવું પણ બનેલું છે કે જેથી પાછું જો આપણે એઝ અ પોલીસ ઓફિસર તમે એમની સામે કેસ કરો તો પાછા જે કહેવાતા કટ્ટર ધર્મમાં જે છે કે તમે ખાલી હિન્દુઓ સામે જ કેમ આમ કરો છો, મુસ્લિમો સામે કેમ નથી કરતા, ખ્રિસ્તીઓ સામે કેમ આમ નથી કરતા, અને એ દરેક ધર્મમાં દરેક પ્રકારના લોકો હોય છે, એ વાત સમાજે સ્વીકારવી પડશે અને સાથે સાથે એના રસ્તા પણ એ કાઢવા પડશે, તો જ આ પ્રકારના બનાવો છે. હવે દાખલા તરીકે આખું જે સેક્સ રેકેટ હતું એ દરેક જણ જો પોતપોતાની રીતે પોતાના ગૃહસ્થાશ્રમમાં એ હોત અથવા ભલે એકલા રહેતા હોય અને પોતાની રીતે એમને જે ફ્રેન્ડશીપ જે કંઈ રાખવું હોય એ આજકાલ એલાઉડ છે, લિવ ઇન રિલેશન ઘણી રીતે એલાઉડ છે અને ખાનગીમાં પણ રાખી શકાય છે. તો આ પ્રશ્ન આ લેવલ સુધી ન ગયો હોય, અને અને જે રીતે આપણે વકીલ સાહેબે કહ્યું એમ કે જર જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોડું, એટલે એ રીતે એ પણ આવે છે. પણ હાઉ પીપલ ટેકલ ઇટ,
કે એ લોકો પોતે એને કઈ રીતે હેન્ડલ કરે છે, કઈ રીતે એમનો એ કઈ સંડોવાઈ પણ ગયા ત્યારે કઈ રીતે એનો જેને કહેવાય ને કે એનો અંત કઈ રીતે લાવે છે, સુખદ અંત આવે તો આ બધાને એમ એ વ્યવસ્થિત લાગે. બાકી જો પછી આવા તેવા આપઘાત સુધી લઈ જવાતા હોય તો એ સમાજ ખરેખર એ બ્રહ્માકુમારી સમાજે પણ જોવું જોઈએ અને પોલીસ. બલરામભાઈ આવું તમારી પાસે, સમયનો અભાવ છે મારી પાસે. મુકેશભાઈ વાત મૂકો તમારી. શિવાની વર્મા જે છે એ ઘણી બધી ચેનલો ઉપર પોતાની જે વક્તવ્ય છે એને એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી તરીકે દાખવે છે. 2016 માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર એક રિપોર્ટ આવેલો હતો બ્રહ્મા કુમારી ઉપર, એની અંદર સેક્સ એ સેવા છે એવું સંબોધન પણ આ અહીંયાથી કરવામાં આવેલું છે. અને મેં જયારે જોયું છે કે જે પુત્ર માતા પિતાને છોડીને આવતો હોય, જે પત્ની પતિને છોડીને આવતી હોય, જે પતિ પોતાની પત્નીને છોડીને આવતો હોય, બીજા એ જયારે આધ્યાત્મિક જીવનની વાત કરવા માટે જયારે આવા સંપ્રદાયોની અંદર જોડાય છે એ ખરેખર દુઃખદ છે. અને જે આ બે સ્ત્રી જે બે છોકરીઓ છે બહુ નાની ઉંમર છે, જયારે એ આત્મહત્યાનું પગલું કરે ભરે છે એની અંદર પોતે પણ ક્યાંક સંડોવાયેલી છે એનું પણ મને શંકા એટલા માટે જાય છે કે પોતે 15 વર્ષથી જયારે પોતે સેવિકા હોય એને જોયું હોય કે ક્યાં સેવા થાય છે, ક્યાં અન્યાય થાય છે, ને પોતાના પૈસા આપેલા મિલકતનો સદુપયોગ થાય છે, દુરુપયોગ થાય છે. અને જયારે નાના નાના એરિયાઓની અંદર વિસ્તારવાદી નીતિની જેમ આ સંગઠન એટલું પ્રબળ બનતું જાય છે તો જે અધ્યાત્મ જીવનને બધું છોડવાની વાત કરતું હોય તો એ અધ્યાત્મ આટલું કરોડો રૂપિયાનું જયારે ધન ભેગું કરતું હોય તો એને આપણે કઈ રીતે એને એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી કે જ્ઞાનવર્ધક કે સંસ્કારવર્ધક એમના ભાષણ ઉપર આપણે વિશ્વાસ કરી મૂકીએ જે ધર્મની. હા જી નાઝરભાઈ તમારી પાસે આ માંગીશ. બંને બહેનો છે તેમને તેમના ભાઈને કેસ લડવાની અને પેલા જે આરોપીઓ હોય છે એમને સજા આપવાની વાત બહુ ભારપૂર્વક કરી છે. જી સાચી વાત છે. એમને જે સોનુભાઈ કહે છે, સોનવીર કરીને જે છે, એમને જે ભાઈ માને છે અને ભાઈની માફક માને છે અને એમના સુસાઇડ નોટમાં એવું પણ કે તમે મારા ભાઈથી પણ અધિક છો. અને આ જે ચારે જણા જે છે કે જેના કારણે જે અમારે આત્મહત્યા કરવી પડે છે, અમારા મોતનું સાચું કરીને એમને તો ત્યાં સુધી સોસાઇડ નોટમાં લગાવ્યું કે અમારે પહેલા ઘણી બધી બહેનો સોસાઇડ કરેલા છે, ઘણી બધી બહેનોએ સોસાઇડ કર્યા છે, પણ આ લોકો લાગવગના વગના હિસાબે બહાર આવવા નથી થતા. એ લોકો એમણે સોસાઇડ નોટની અંદર એમણે લખ્યું છે અને એમણે કહ્યું છે એમના ભાઈને કે ભાઈ તમે એના માટે તમે એમના બહેનને રાખીના પૈસા સમજો એમ સમજીને આ લોકોને આસારામની માફક એમને સજા કરાવજો બેન, એ રીતની એમણે જણાવ્યું છે. હવે બેન આ જે બ્રહ્માકુમારની જે સ્થાપના થઈ એને જો શોર્ટમાં સમજાવી દઉં કે 1936-37 અંદર લેખરાજ કૃપાલ કરીને જે હતા એમણે આધ્યાત્મિક સંગઠન બનાવી દીધું અને આ દિન સુધીમાં 87 વર્ષની અંદર 8,500 કરતા વધારે એમની સંસ્થાઓ છે અને એમનું હેડક્વાર્ટર માઉન્ટ આબુમાં અત્યારે હાલ આવેલું છે બેન. ચોક્કસથી સર સમાપનમાં શું કહેશો? દેવલ ધર્મ છે એને જે બીજા વિવાદો છે એનાથી પર રહે એની જવાબદારી એના સંસ્થાપકો અને એના મેનેજરોની હોય છે કે જેનું મેનેજમેન્ટ સંભાળતા હોય, એનું સંચાલન સંભાળતા હોય. કારણ કે જ્યારે ધાર્મિક સંસ્થાઓ વિવાદમાં આવે છે ત્યારે લાખો લોકોની આસ્થા એની સાથે જોડાયેલી હોય છે, એ આસ્થાને ઠોકર વાગે છે અને એ આસ્થાને આંચકો લાગે ને એ બહુ જ મોટી વાત છે. કેમ કે પછી લોકોને ધર્મમાંથી એક વિશ્વાસ ઉડી જાય અને ધર્મ છે એને ઘણું સારું કામ કર્યું છે. ધર્મ એ છે માણસને માણસ બનાવવાની બહુ મોટું કામ કર્યું છે. કારણ કે નહીં તો માણસ છે જન્મજાત તો એક પશુ જ છે, એને માણસ એમાંથી એક ઉત્તમ માણસ બની શકે, શ્રેષ્ઠ માણસ બની શકે એ માટેના ગુણોનું જે આરોપણ માણસ જાતની અંદર કર્યું છે એ ધર્મએ કર્યું છે. માણસને માણસ બનાવવાનું કામ ધર્મએ કર્યું છે. ધર્મની જવાબદારી બહુ મોટી છે કે માણસની અંદર જે માણસાઈ છે, અહિંસા છે, ચોરી ના કરવી, પરસ્ત્રી સાથે ગમન ના કરવું, જુગાર ના રમવું, ખોટું ના બોલવું, આ બધા જે ગુણો છે ને એ ધર્મો અને ધાર્મિક કથાઓ છે એ અવારનવાર માણસને આપે છે. અને જે ધાર્મિક સંસ્થાઓ છે ને એણે અત્યાર સુધી યુનિવર્સિટીનું કામ કર્યું છે. જ્યારે ગામડાની અંદર કોઈ આખ્યાન થતું હોય, કથા થતી હોય, ભજન થતા હોય ત્યારે એની અંદર અપાયેલો ઉપદેશ છે એ ઉપદેશે માણસને ઘડવાનું કામ કર્યું છે. માણસ પાસે ભલે અક્ષર જ્ઞાન ના હોય ને અભણ હોય એટલે ધાર્મિક સંસ્થાઓ છે
એને એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. એના વિસ્તારવાદને અને ધનવાદને એક બાજુ મૂકી અને પોતાને જે સિદ્ધાંતો છે એ જળવાઈ રહે એને વધુ ધ્યાન આપવું જોઈએ. નહીં તો જે લોકો છે એની આસ્થાને સતત 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 ઠોકર લાગતી રહેશે. ચોક્કસ સર, તમામ મહાનુભાવો જોડાયા ચર્ચાની અંદર, તે બદલ આભાર. બ્રહ્માકુમારીઝની વાત હતી આ મુદ્દે કે બે બહેનોએ જે રીતે સુસાઇડ કર્યું છે, હવે જોવાનું રહ્યું કે આ જે મુદ્દો છે તે પણ શું આશારામ જેવો સાબિત થશે કે શું છે આના પાછળનું રાજ, તે તો તપાસ બાદ જ સામે આવશે. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.